मित्रों लास्ट लेक्चर में आप बंधारकीय एकमना नाणाकीय पत्रको विषे आप थोड़ी चर्चा करेली थी कि फॉर्मेट शू आए शाटे बना है एना अंदर हवालाओ सुधी आप चर्चा करेली थी जेमा एक हवालो आप लास्ट लेक्चर अंदर जुएल के आखर स्टॉक अंगे एना नियमों आप जी लीधेला है। आज हमें आप बाकी हवालाओ जनू आप चर्चा करीशू एम ते लोग बुकनी अंदर पेज नंबर 132 जो पेज नंबर 132 हवाला नंबर बे छे के जेमा आपेलू छे के नहीं चूकवेल खर्च अथवा तो चूकवानो बाकी खर्च चूकवानो बाकी खर्च आ चूकवानो बाकी खर्च एटले शू तो के जे खर्च वर्षना अंते थयेलो छे परंतु आपणे नाणाकीय रीते एने चूकवेलो नथी हजू आपणे आ वर्षे नेक्स्ट ईयर में चूकवानो थशे एटले आ वर्षनो तो खर्च छे ज आपणे अगाउ पण जोयेलुं के पगार चूकवानो बाकी होय एवुं जोयेलुं हतुं। तो जो जी इलस्ट्रेशन नी अंदर आपणे नहीं चूकवेल खर्च के चूकवाना बाकी खर्चनो हवालो तो आपणे पगार चूकवानो बाकी होय तो एनी हवाला नोट शुं थाय तो के पगार खाते उधार के चूकवाना बाकी पगार खाते जे खर्च चूकवानो बाकी होय ने खर्च खाते उधार करवानो पगार चूकवानो बाकी तो पगार खाते उधार अने ते चूकवाना बाकी पगार खाते मजूरी चूकवाने बाकी होय तो मजूरी खाते उधार ते चूकवानी बाकी मजूरी खाते जमा अरे एनी आपणे आमनोत थाय हवे एनी असर शुं थाय तो जुओ जी एनी अंदर आपणे आपेलुं छे उदाहरणनी अंदर महेशनुं तारीख 31/3/2015 ना रोजनुं काचुं सर्वे आपेलुं छे અને કાચા સરવૈયાની અંદર ભાડું કેટલું આપેલું છે જો 11 આ કાચું સરવૈયું એની અંદર ભાડું ઉધાર બાકી અને અહીંયા જમા બાકી કેટલા રૂપિયા છે ભાડું 11000 નીચે હવાલામાં શું આપેલું છે 1000 ભાડું વર્ષના અંતે ચૂકવવાનું બાકી ભાડું વેરા કેટલા છે 1000 છે તો આપણે જો હવાલા નોટ કરીએ તો આમનો આના પ્રમાણે શું થાય જે ખર્ચ ચૂકવવાનો બાકી એના ખાતે ઉધાર કરો ભાડા તો ભાડા ખાતે ઉધાર ભાડા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા રૂપિયા 1000 ચૂકવવાના બાકી છે તો 1000 થઈ ગયા અને વાર્ષિક હિસાબમાં અસર ક્યાં થાય તો તમારે જોવાનું જે તે ખર્ચમાં ઉમેરી દો શું કરવાનું જે તે ખર્ચમાં ઉમેરી દો અને ચૂકવવાનું બાકી છે એટલે દેવું કહેવાય કે લેણું દેવું એટલે બીજી અસર ક્યાં આવે મૂડી દેવા બાજુ આવશે તો આની અસર જો આપણે જોઈએ આ પ્રશ્ન એ થાય કે જે તે ખર્ચમાં ઉમેરો એટલે વેપાર ખાતામાં લખવા કે નફા નુકસાન ખાતામાં લખવા તો જો વેપાર ખાતાનો ખર્ચ હોય મજૂરી ચૂકવવાની બાકી હોય તો વેપાર ખાતામાં અસર આવે અને જો પગાર ભાડું ચૂકવવાનું બાકી હોય તો નફા નુકસાન ખાતા એટલે જો વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતામાં અસર આપો નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની અંદર તમે આપો એને લગતી વિગત હોય તો એમ તો આની અસર સમજાવો ચાલો ક્યાં હું અસર આપું નફા નફા નુકસાન ખાતું છે આ નફા નુકસાન ખાતું ઉધાર આ પાકું સરવૈયું આપણું મૂડી દેવા રકમ મિલકત લેણે રકમ રૂપિયા હવે દરેક જગ્યાએ વિગત રકમ આપણે નહીં લખીએ ખાલી ડાયરેક્ટ જ કહી દેશું કારણ કે એમાં આપણો ટાઈમ બગડે બરાબર છે તો ભાડું ક્યાં દર્શાવું બોલો કાચા સરવૈયાની અંદર ભાડું આપણને આપેલું હતું આ કાચું સરવૈયું હતું અને એમાં ભાડું કેટલું હતું 11000 તો આપણે અગાઉ સમજેલા કે કાચા સરવૈયાની બાકીની કેટલી અસર આપવાની એક જ અસર આપવાની અને કાચા સરવૈયાની બાકીની અસર અહીંયા ભાડું ઉધાર કેટલા આ કઈ અસર થઈ ઉધાર બાજુ મૂક્યા એટલે ઉધાર અસર થઈ અને આ બાકી પણ કઈ હતી અહીંયા આની એક જ અસર આવે હવે હવાલો કેટલો છે આપણે ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા 1000 છે તો આની અંદર શું કરાય ચૂકવવાનું બાકી ભાડું 1000 રૂપિયા તો 11000 + 1000 12000
काचा सर्वया सिवायनी वधारानी जे काई रकम तमे वार्षिक हिसाब मां लो एनी बीजी असर थाय। तो काचा सर्वया सिवाय आपणे केटला लीधा हवाला माथे 1000 तो आपणे हवालानी अंदर 1000 હતા એની અસર અહીંયા કઈ થઈ યાર ઉધારમાં ઉમેર્યા એટલે આ કઈ અસર થઈ ઉધાર અસર બીજી કઈ અસર થવી જોઈએ જમા અસર જ થવી જોઈએ વેરી ગુડ અને પાકા સર્વેમાં જમા બાજુ કઈ કહેવાય મૂડી દેવા બાજુ તો અહીંયા જે ચાલુ દેવા હોય એની અંદર લખાય ચૂકવવાનું બાકી 1000 કોન્સેપ્ટ ક્લિયર તો વધારાની જો અહીંયા ઉધાર થયા 1000 તો 1000 અહીંયા જમા આ લખતા નથી પણ બાજુ કઈ જમા બાજુ કહેવાય લખાય નહીં તો જમા થઈ ગયા અહીંયા ઉધાર હવે તમને કોઈ પણ દાખલાની અંદર તમને પૂછે કે દાખલા તરીકે ટેલિફોનનું બિલ ચૂકવવાનું બાકી 2000 રૂપિયા તો બોલો તમે અસર ક્યાં આપો નફા નુકસાન ખાતામાં અહીંયા જે તાર ટપાલનો ખર્ચ ટેલિફોનનો ખર્ચ હોય એમાં શું કરી દેવાનું પ્લસ કરી દેવાનું બીજી અસર ક્યાં આવે ચાલુ દેવામાં લખાય શું ચૂકવવાનું બાકી ટેલિફોનનું ભાડું તમને કોઈ એવું કે મજૂરી ચૂકવવાની બાકી વેપાર ખાતા તો મજૂરી કઈ કોની વિગત છે વેપાર મજૂરી વેપાર ખાતા તો અહીંયા આપણે વેપાર ખાતું લખીએ અને અહીંયા મજૂરી એની અંદર પ્લસ ચૂકવવાની બાકી આ ઉધારમાં ઉમેરશો એટલે આ કઈ અસર થાય ઉધાર અને બીજી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ અને અહીંયા શું લખાય ચૂકવવાની બાકી હવે આમાં હું તમને ગમે એટલા હવાલા લઉં 50 હવાલા લઉં તો અસર આ જ આવે જે તે ખર્ચમાં ઉમેર્યો અને બીજું પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ આવશે કારણ કે આપણું દેવું છે કોન્સેપ્ટ ક્લિયર અહીંયા સુધી ચાલો પછીનો હવાલો આપણે આમાં જોઈએ ત્રીજો હવાલો જુઓ અગાઉથી ચૂકવેલો ખર્ચ આ પ્રશ્ન થાય કે અગાઉથી ચૂકવેલો ખર્ચ એટલે શું તો અગાઉથી ચૂકવેલો ખર્ચ એટલે દાખલા તરીકે પગાર આવતા મહિનાનો હોય અને આપણે પગાર અત્યારથી ચૂકવી દઈએ ઘણા બધા લોકો નથી હોતા કે અત્યારે જો તમે અત્યારના સંજોગોમાં ઘણા બધાએ ઘણી કંપનીઓની અંદર ઘણા બધા ભાગીદારોએ શું કર્યું છે એમના ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હોય ને એને છેક એપ્રિલ મહિના સુધીનો પગાર ચૂકવી દીધો હોય 6-6 મહિનાનો પગાર ચૂકવી દીધો હોય તો આપણે કોઈને જૂન મહિના સુધીનો પગાર ચૂકવી દઈએ અને આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે 31 માર્ચ છે અને પગાર આપણે ચૂકવી દીધો હોય 30-6 સુધી તો એપ્રિલ મે અને જૂન તો 3 મહિનાનો પગાર શું કર્યો કહેવાય અગાઉથી ચૂકવી દીધો કહેવાય તો આપણું કાચું સર્વૈયું જુઓ કાચું સર્વૈયું જો તમે સંકેતવાળો ઉદાહરણ જુઓ તમે એની સોરી સંકેતવાળું છે ને કઈ અલય ઓકે અલયનું 31-3-2015 રોજનું કાચું સર્વૈયું જુઓ અને એની અંદર શું ઉધાર બાકીમાં વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે 15000 છે એ આપણે પેલાની પીપીટીની અંદર પણ જોઈશું જો પીપીટીની અંદર વીમા પ્રીમિયમ ઉધાર બાકી કેટલી આપેલી છે 15000 રૂપિયા આપેલા છે અને હવાલાની અંદર એવું આપ્યું છે કે ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે 3000 તો આનો અર્થ એવો થાય કે 15000 ચૂકવ્યા છે એમાં 3000 તો આપણે આવતા વર્ષના ચૂકવી દીધેલા છે કયા વર્ષના ચૂકવ્યા છે આવતા વર્ષના છે એ આ વર્ષનો ખર્ચ જ નથી તો પછી આપણે નફા નુકસાન ખાતામાં 15000 બતાવી શકીએ ખરા ના ખરેખર તો આ વર્ષનો ખર્ચ કેટલો કહેવાય 12000 રૂપિયા જ કહેવાય કારણ કે 15000માં 3000 તો આવતા વર્ષના છે તો આપણે 15000માંથી શું કરવા પડે 3000 માઇનસ કરવા પડે અને અગાઉથી કોઈને પણ આપણે રૂપિયા ચૂકવી દઈએ તો એ આપણું દેવું કહેવાય કે લેણું કહેવાય બસ તો સિમ્પલ છે એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આવે ને જે તે ખર્ચમાંથી બહાર જો એની અંદર હવાલા નોંધ જુઓ તો આપણે પીપીટીની અંદર હવાલા નોંધ એની અંદર જોઈશું શું આપ્યું છે જુઓજી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા કેટલા રૂપિયા 3000 રૂપિયા છે મિત્રો તો હવે વાર્ષિક હિસાબમાં અસર ક્યાં લખી છે જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે અહીંયા નફા નુકસાન ખાતું બનાવીએ આ નફા નુકસાન ખાતું આ નફા નુકસાન ખાતું અગાઉ કીધું એ પ્રમાણે વિગત રકમ રૂપિયા હું લખતો નથી આ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે નહીં વીમા પ્રીમિયમ ટોટલ 15000
અને એમાંથી માઈનસ અગાઉથી વીમા પ્રીમિયમ 3000 તો આઉટર કોલમમાં સાચો ખર્ચ આવી ગયો. આ ઉધારમાંથી આપણે શું કર્યા મિત્રો? બાદ કર્યા. ઉધારમાંથી બાદ કરો એટલે આ જમા અસર થઈ. હવે બીજી અસર ક્યાં આવે? આ પાકું સરવૈયું હોય એમાં અહીંયા મિલકત લેણા અને અહીંયા શું લખાય? અગાઉથી ચૂકવે વીમા પ્રીમિયમ 3000 રૂપિયા. આ કઈ બાજુ કહેવાય? લખતા નથી પણ આપણે કહેવાય ઉધાર. તો આને કઈ અસર થઈ? ઉધાર અસર. આ ઉધાર અસર થઈ. તો બોલોજી આ કઈ અસર? જમા. અને આ અસર? ઉધાર. તો આપણો નિયમ એવો હતો કે જેટલી રકમની ઉધાર અસર આપીએ એટલી જ રકમની જમા અસર. તો 3000 ઉધાર થાય અને 3000 જમા થાય. ઘણી વખત હું હસતા ઘણી વખત કહેતો હોઉં છું કે કાચા સરવૈયા સિવાય વધારાનું જેટલું ડાપણ કરીએ એની બીજી અસર થાય. તો કાચા સરવૈયામાં હતા 15000 અને વધારાનું ડાપણ આપણે કેટલાને કરીએ? 3. તો 3000ની બીજી અસર થઈ ગઈ. તો આ જેટલી ઉધાર જમા અસર થઈ એટલી જ અહીંયા ઉધાર. કોઈ પણ ખર્ચ તમને અગાઉથી ચૂકવેલો કે તો આવડે કે નહીં? સિમ્પલ છે. હવે આમાં હું તમને 50 હવાલા કરાવું કે 10 હવાલા કરાવું તો આ જ અસર આવે. હું તમને જ પૂછું છું, બરાબર છે? દાખલા તરીકે આપણે કોઈને ભાડું છે, મકાનનું ભાડું આપણે અહીંયા કાચા સરવૈયામાં આપેલું છે. આ મકાનનું ભાડું કાચા સરવૈયામાં આપેલું છે 1,56,000. અને તમને એવું કહેવામાં આવે કે 1 મહિનાનું અગાઉથી ચૂકવેલું છે. 1 મહિનાનું અગાઉથી ચૂકવેલું, એનો અર્થ શું થયો? કે 13 મહિનાનું ચૂક્યું. 12 મહિનાનું ચૂકવવાનું હોય અને 1 મહિનાનું અગાઉથી ચૂકવેલું છે એટલે ટોટલ કેટલા મહિનાનું ચૂક્યું? 13 મહિનાનું. તો આ 1,56,000 જે ભાડું છે ને એ 13 મહિનાનું છે. તો 1,56,000 અને એને ભાગ્યા તમે 13 કરો, 1,12,000 એટલે 1 મહિનાનું ભાડું કેટલું આવ્યું? 12,000. આ 1 માસનું ભાડું આવ્યું. આની અસર ક્યાં આપશો બોલો મિત્ર? તમે બોલો. અગાઉથી ચૂકવેલ ભાડું કેટલા રૂપિયા? 12,000. વેરી ગુડ. એટલે અહીંયા 1,44,000. તો બીજું વધે. આ કઈ અસર થઈ? ઉધાર માંથી બાદ થાય એટલે બીજી અસર. ઉધાર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ ભાડું 12,000. આઈ થિંક તમને કોઈ પણ હવાલો પૂછે તો આવડે કે નહીં? કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક છે તો આપણી જે આવક હોય એમાંથી અમુક રૂપિયા હજુ આપણે લેવાના બાકી છે કોઈની પાસેથી. દાખલા તરીકે કમિશન લેવાનું કોઈની પાસેથી બાકી હોય, કોઈની પાસેથી આપણે મકાન કોઈને ભાડે આપેલું છે અને એ મકાનનું ભાડું આપણે લેવાનું બાકી હોય તો આપણી માટે મળવાની બાકી આવક કે કોઈની પાસેથી આપણે રૂપિયા લેવાના હોય બાકી તો આપણું દેવું કહેવાય કે આપણું લેણું કહેવાય? લેણું કહેવાય. આપણી મિલકત કહેવાય. દાખલા તરીકે કોઈની પાસેથી આપણને ભાડાના, એમાં કયા હવાલા છે આપણે એ જ જોતા જઈએ. ડાયરેક્ટ હવાલા નંબર છે મળવાની બાકી આવક. ઉદાહરણ 8 છે, એની અંદર સંકેત વાળું ઉદાહરણ જો. એમાં મળેલ ભાડું કેટલું છે? 22,000 છે. અહીંયા મળેલ ભાડું જો મળવાનું બાકી છે 22,000. અને હવાલામાં તમને શું આપેલું છે? મળવાનું બાકી. હવાલામાં મળવાનું બાકી ભાડું રૂપિયા 2,000. ભાડાની બાકી કઈ છે? જમા. ભાડાની મળેલ ભાડું છે આવક છે એટલા માટે. જો ચૂકવેલ ભાડું હોત તો ઉધાર બાકી હોત એમનું.
તો 22,000 ની જગ્યાએ ખરેખર આપણને લેવાના કેટલા હોત? 24,000 ટોટલ થવા જોઈએ, પણ થયા છે કેટલા? 22,000. તો આની અસર ક્યાં આપશો મિત્રો? બોલો. તો અહીંયા લખાશે મળેલ ભાડું 22,000, લખીશું 22,000. આ કઈ અસર થઈ? જમા. અને અહીંયા હતા પણ કેટલા? જમા. કોન્સેપ્ટ ક્લિયર? તો આની એક જ અસર આવે. હવે મળવાનું બાકી ભાડું છે એની હવાલા ન દેવી થાય કે મળવાના બાકી ભાડા ખાતે ઉધાર, મળવાના ભાડા ખાતે ઉધાર, તે ભાડા ખાતે જમા. એટલે મળેલ ભાડા ખાતે જમા કેટલા રૂપિયા? 2,000. આની અસર આપો. ચલો પ્લસ મળવાનું બાકી ભાડું 2,000. બાકી ભાડું 2,000. હવાલા હતો કેટલા રૂપિયાનો? 2,000. તો 2,000 ની આપણે કઈ અસર આપી? આ બોલો. કેમ જમા અસર આને કહેવાય? પ્લસ. જમાની અંદર ઉમેરો, એટલા માટે આ જમા અસર. તો બીજી કઈ અસર થવી જોઈએ? ઉધાર. આ ઉધાર અસર. એટલે વાર્ષિક હિસાબના જવાબ મળી જ રહે કાયમ માટે, ટોટલ કરવાનું જ આપણે. આ રીતે ઉધાર અસર જમા અસર આપતા જવાનું. કારણ કે આ તો કાચા સર્વેમાં હતા, અને કાચા સર્વેનું બે બાજુ ટોટલ જે તે વખતે સરખું જ હોય, તો આપણે વધારાનું જે કાંઈ આપીએ છીએ 2,000 રૂપિયા, એની અસર આપવાની. કોન્સેપ્ટ ક્લિયર? એટલે હું ચાલ હું તમને એમ કહું, કમિશન છે ધારો કે, કમિશન અહીંયા 12,000 આપેલું છે, એમ કહે છે 3,000 કમિશન મળવાનું બાકી છે, તો અસર ક્યાં આપશો? નફા નુકસાન ખાતા કમિશન લો, અહીંયા પહેલા 12,000 મળવાનું બાકી, કમિશન 3,000 આઉટર કોલમમાં, પછી પાકા સર મિલકત લેણા બાજુ લખાયું. કોન્સેપ્ટ ક્લિયર? તો ગમે ત્યારે તમને ચેક ભણી રહ્યો ત્યાં સુધી આવો હવાલો પૂછે કે ચૂકવવાનો બાકી ખર્ચ શું, મળવાની બાકી આવક એટલે શું, અત્યાર પછી ના હવાલા આપણે જોતા જઈએ. જો હવે અગાઉથી મળેલ આવક, હજો તમે પીપીટીની અંદર જો, એની અંદર તમને આપેલો હશે અગાઉથી મળેલ આવક, મુદ્દા નંબર 5 છે એમાં. જો ધંધામાં કેટલીક વાર શું થતું હોય છે કે આવક આપણને એડવાન્સમાં, જેમ આપણે અગાઉથી ખર્ચા ચૂકવી દેતા હોય છે, એ રીતે કોઈ સામેની વ્યક્તિ પણ આપણને આવક એડવાન્સમાં આપી જતી હોય છે. દાખલા તરીકે કોઈને આપણે મકાન ભાડે આપવું હોય, અને માણસ એમ કે લોન મારી પાસે પૈસા અત્યારે વધારે છે, થોડું 2-1 મહિનાનું ભાડું તમે લઈ લો ને, વધારાનું વધારે એડવાન્સમાં લઈ લો, પછી આપણે એની પાસે લેવા જઈશું નહીં. ધારો કે આપણું વર્ષ પૂરું થાય છે 31 માર્ચ છે, અને કોઈ આપણને 30 જૂન સુધીનું ભાડું આપી જાય છે, તો એપ્રિલ, મે અને જૂન એ તો આવતા વર્ષની આવક છે, એ આ વર્ષની આવક નથી, તો આ વર્ષના હિસાબોમાંથી એને શું કરવા પડે? બાદ કરવા પડે, તો આ ધંધાની સાચી નફાની સ્થિતિ આપણે જાણી શકીએ. એટલા માટે આપણે શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. તો જુઓ એમાં પીપીટીની અંદર શું આપ્યું છે, માનસીવાળું ઉદાહરણ છે. માનસીવાળું જ છે ને? મળેલ ભાડું કેટલાનું છે? જો 26,000 રૂપિયા મળેલ ભાડું જમા બાકી કાચા સર્વેમાં આપેલું છે. પછી હવાલામાં શું આપ્યું છે? ભાડું 2,000 રૂપિયા છે, તો આપણે 2,000 ની અસર આપવાની. ક્યાં અસર આપવાશે બોલો જી? શા માટે મૂડી દેવા બાજુ આવ્યો? દેવું છે આપણા માટે, દેવું છે, કારણ કે પેલો માણસ આપણને અગાઉથી પૈસા આપી ગયો છે, અને અગાઉથી પૈસા આપી ગયો હોય તો આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય એમને. તો એટલા માટે અસર ક્યાં આપી બોલો જી? મળેલ આપણું નફા નુકસાન ખાતું, એની અંદર બોલો જી શું હતું? એમાં મળેલ કેટલા રૂપિયા?
हाँ बोल माइनस माइनस अगाव थे मॉडल भाड़ो बे हजार એટલે આઉટર કોલમમાં કેટલા 24000 અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ ભાડું અગાઉથી મળેલ ભાડું 2000 રૂપિયા આ જમામાંથી શું કર્યા બાર તો જમામાંથી બાદ કરો એટલે ઉધાર સર ઉધાર ઓકે વેરી ગુડ મૂડી દેવા એટલે જમા મૂડી દેવા અને આ મૂડી દેવા બાજુ મૂક્યા જમા છે જમા કોન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં ઉધાર આપતા જાઓ એટલી જ જમા અસર આપો એટલે મળી જ રહે એમ પછીનો હવાલો આપણે જોતા જઈએ હવે મૂડી પર વ્યાજ હવે જો મૂડી પર વ્યાજ છે ને એ ધંધાના માલિક માટે ભલે આવક રહે પણ એ ધંધા માટે શું કહેવાય ખર્ચ કહેવાય એટલે મૂડી પર વ્યાજ એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય અને બીજી અસર મૂડીમાં વધારો થાય ધંધાના માલિક એટલે મૂડીની અંદર પ્લસ થાય આપણે જો પીપીટી ની અંદર જોઈશું એમાં શું લખ્યું છે જોવો જી હવાલા નોંધમાં મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા વાર્ષિક હિસાબમાં અસર ક્યાં થાય શું લખ્યું છે જો નફા નુકસાન ખાતામાં ખર્ચ તરીકે ઉધાર બાજુ આવે અને બીજું સાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો એટલે એ જમા અસર થશે ને પેલી ઉધાર અસર થશે અને હવે જુઓ તમે એમાં ઉદાહરણ તરીકે જો મનીષાનું તારીખ 31/3/2015 રોજનું કાચું સરવાયું છે એમાં મૂડી કેટલી છે 5 લાખની જમા બાકી આપેલી છે અને મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું 10% છે તો 5 લાખના 10% ગણ 50000 રૂપિયા થયા તો એની આપણે હવાલા નોંધે બુકમાં આપેલી છે એની અસર ક્યાં છે એ પણ આપેલું છે હવે ડાયરેક્ટ આપણે વાર્ષિક હિસાબમાં અસર જોઈ લઈએ તો જુઓ જી નફા નુકસાન ખાતામાં ક્યાં છે ઉધાર બાજુ ઉધાર બાજુ છે મૂડી પર વ્યાજ તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બતાવો અહીંયા મૂડી પર વ્યાજ તો એ કઈ અસર થાય ઉધાર અસર થઈ કેટલા રૂપિયા જમા 50000 તો આ ઉધાર અસર થઈ અને બીજી અસર ક્યાં આપવાની મૂડીની અંદર પ્લસ અહીંયા જે મૂડી હશે એ મૂડી કેટલાની હતી 5 લાખ પ્લસ મૂડી પર વ્યાજ 50000 5 લાખ ને 50000 તો આ કઈ અસર થઈ જમા મૂડી દેવા બાજુ જમાની અંદર ઉમેરો એટલે આ જમા અસર થઈ અને અહીંયા તો જેટલી રકમની ઉધાર અસર આપો એટલી જ રકમની જમા અસર આપી દેવાય તો ખ્યાલ આવી ગયો એટલામાં ચલો હવે નેક્સ્ટ ત્યાર પછી છે ઉપાડ પર વ્યાજ જો ધંધાને આપણે મૂડી આપીએ અને મૂડી પર વ્યાજ જો ધંધા પાસેથી આપણે લઈએ તો મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય ખર્ચ કહેવાય તો ધંધામાંથી આપણે ઉપાડ્યા એટલે ધંધા માટે આવક કહેવાશે અને ઉપાડ પર જે વ્યાજ આવે અને આપણા માટે પોતાના માટે ખર્ચ કહેવાય તો આપણી મૂડીમાંથી શું થાય એટલો માઇનસ થઈ જાય ઘટાડો થઈ જાય એમના કોન્સેપ્ટ ક્લિયર થયો એટલામાં તો જો આપણે પીપીટીની અંદર જોઈશું એમાં શું આપ્યું છે જો ઉપાડ પર વ્યાજ તો એ ઉપાડ ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા એની અસર ક્યાં આવે તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવાય અને બીજી અસર ક્યાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરી દો એટલે ઉપાડ આપણે જે અહીંયા લખીએ એમાં ઉમેરી દો અથવા તો તમારે શું કરી દેવાનું મૂડીની અંદરથી બાદ કરી દો પણ ઇન શોર્ટ મૂડીમાંથી તો શું થાય છે એટલે બાદ જ થાય એટલે મૂડીમાં એટલા અંશે ઘટાડો થાય છે જો આપણે ઉદાહરણ સાથે એમાં જોઈએ એમાં કાચા સરવામાં જો મૂડી કેટલી આપી છે આગળનું આગળનું ઉદાહરણ છે 5 લાખ પછી ઉપાડ કેટલો છે 10000 છે હવે પેલામાં હવાલામાં શું આપ્યું છે મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે અને ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે તો હું આને નાને કન્ટિન્યુ રાખું હજુ બરાબર છે તો કેટલા છે બોલો જે હવે ઉપાડ કેટલો હતો 10000 હા આપણે કન્ટિન્યુ રાખીએ છીએ એને અહીંયા ઉપાડ 10000 આ તો કાચા સરવૈયામાં આપ્યો હતો બરાબર પછી પ્લસ ઉપાડ પર વ્યાજ કેટલો 500 કેટલા રૂપિયા 500 આના 5% આપણે ગણીએ 10000 ના 5% ગણીએ એટલે હવે ટોટલ તમારે 10500 તો પછી ત્યારે 5,50,000 આઉટર કોલમમાં ના લખાય ત્યારે પછી ઇનર કોલમમાં લખાય 5,50,000 અને એમાંથી 10,500 માઇનસ કરાય 5,49,500 5,49,500
અને ઉપાડ પર વ્યાજ છે ને એ તમારે પછી નવા નુકસાન ખાતામાં જમા કરવાનું. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા? 500. કઈ અસર થઈ? છેવટે આપ મૂડી દેવાય એટલે જમા બાજુ કહેવાય. જમાની અંદર થી આ 500 રૂપિયા બાદ કર્યા એટલે જમાની અંદર થી બાદ થવાથી અને ઉધાર અસર કહેવાય. વેરી ગુડ. અને નફા નુકસાન જમા અસર થઈ. તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? મૂડી પર વ્યાજ આવે તો આવું તૈયાર જ કરી નાખવાનું. મૂડી પર વ્યાજ આવે ત્યાં આપવાની અસર. બોલો જી. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડીની અંદર પ્લસ. અને જો ઉપાડ પર વ્યાજ કીધું હોય તો ઉપાડ મૂડી દેવા બાજુ ઉપાડની અંદર પ્લસ કરી અને પછી મૂડીમાંથી બાદ કરો. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કોન્સેપ્ટ ક્લિયર? એટલામાં ઓકે. નેક્સ્ટ ઘસારો પછી જે હવે દાખલા તરીકે આપણે મશીનરી લાવે 5 લાખની અને મશીનરીનો આપણે આખું વર્ષ ઉપયોગ કર્યો તો મશીનરીનો શું થાય? ઘસારો પડે. એની કિંમતમાં શું થતું હોય છે? મૂલ્યમાં ઘટાડો થાય છે. અને મિલકતના મૂલ્યમાં જે ઘટાડો થાય એને ઘસારો કહેવાય. તો ઘસારો એક જાતનો શું કહેવાય? ખર્ચ જ છે. અને ખર્ચ હોય તો આપણે ક્યાં બતાવીએ છીએ? નફા નુકસાન ખાતામાં. ઉધાર બાજુ. અને મિલકતની કિંમત શું થાય? વધે કે ઘટે? ઘટે. તો મિલકતમાંથી શું કરાય? માઇનસ કરાય. તો આપણે જો પીપીટીની અંદર જુઓ આપણે ઘસારો એની અંદર ઉદાહરણમાં જો શું આપ્યું છે. જો ગોપીવાર ગોપીનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સર્વે આપ્યું છે. પ્લાન્ટ યંત્રો કેટલા ના છે? 3 લાખ. અને એના ઉપર ઘસારો કેટલો કરવાનો? 10% છે. તો 30,000 ઘસારો થાય આખા વર્ષનો. તો એની અસર ક્યાં આપી છે? જો ઉધાર બાજુ અને પાકા સર્વેમાં મિલકત લેવાના બાજુ મિલકતમાંથી બાદ કરી દીધા છે. તો મિત્રો આની અંદર આ નફા નુકસાન ખાતું આ પાકું સર્વે આપણું આ મિલકત લેણા હમણાં કીધું એ રીતે આપણે બધી વિગતો લખતા નથી એમના. તો અહીંયા કાયમી મિલકતો કેટલાની મિલકત છે? જુઓ પ્લાન્ટ યંત્રો કેટલા ના છે? 3 લાખના છે. તો યંત્રો 3 લાખના છે. આ તો કાચા સર્વેમાં આપ્યા હતા એટલે એની એક જ અસર થાય. હવે આપણે એમાંથી શું કરીશું? ઘસારો 30,000 માઇનસ કરીશું. બીજી અસર ક્યાં આવશે? અને અહીંયા લખાય યંત્રો નો ઘસારો. આ ઉધાર અસર છે. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા જમા અસર ઉધાર અને અહીંયા જમા અસર. તો જેટલી રકમની ઉધાર અસર થઈ એટલી જ રકમની જમા અસર થઈ ગઈ. તો આપણા વાર્ષિક હિસાબો પછી મળી જાય. કોન્સેપ્ટ ક્લિયર અહીંયા સુધી? ઓકે. નેક્સ્ટ માંડી વાળેલો લેણું અથવા તો ગાલખાટ. હવે એની અંદર જુઓ આપણે ગાલખાટ એટલે મેં તમને અગાઉ પણ કીધેલું કે કોઈ વ્યક્તિને આપણે ઉધાર વેચાણ કરેલું હોય અને એ વ્યક્તિ રકમ આપી શકે એમ ના હોય તો એ રકમ આપણે શું કરી દેતા હોય છે? માંડી વાળતા હોઈએ છીએ. ઘણા નથી કહેતા કે હાથ ઊંચા કરી દીધા જાઓ પૈસા નથી આપવા, બરાબર? તો એવા સંજોગોમાં આપણે એને ગાલખાત તરીકે રકમ માંડી વાળીએ છીએ. એમાં તો ગાલખાત લેણદારો ઉપર હોય કે દેવાદારો ઉપર હોય? દેવાદારો ઉપર હોય. કારણ કે દેવાદારો પાસે આપણે પૈસા લેવાના હોય છે એમને. તો એ ગાલખાત છે એની અસર ક્યાં આપવાની? કેટલા છે જોજે હવે એની અંદર? દેવાદાર કેટલા ના છે? 3,56,000. અને સામે હવાલામાં શું કીધું છે? દેવાદારમાંથી 6,000 ગાલખાત તરીકે માંડી વાળો એમ છે.
आप आखू सर्वे या मिलकत लेना દેવાદારો બોલો કેટલા લખીશો 3,56,000 અને બીજી અસર થાય ના ના થાય કેમ કાચા સર્વેમાં વેરી ગુડ કાચા સર્વેમાં આપેલી છે એટલા માટે એની અસર થાય નહીં હવે આમાંથી શું કરીશું માઇનસ ગાલખા 3,50,000 આ ઉધારમાંથી શું કર્યા માઇનસ કર્યા એટલે આ જમા અસર થઈ બીજી કઈ અસર થાય નફા નુકસાન ખાતું ઉધાર બાજુ ગાલખા કેટલા રૂપિયા 6,000 આ ઉધાર બાજુ બતાવે એટલા માટે કોન્સેપ્ટ ક્લિયર જેટલી રકમની ઉધાર અસર આપો એટલી જ રકમની જમા અસર થઈ ગઈ એમના પછી હવે છે ગાલખા અનામત હવે ગાલખાત અનામત શું છે તો કે ભવિષ્યમાં આપણે ગાલખાત પડે તો એના માટેની જોગવાઈ કરવી પડે અત્યારથી તો ભવિષ્યમાં જે ગાલખાત પડવાની જે શક્યતા હોય એના માટે ચાલુ વર્ષના નફામાંથી આપણે જે જોગવાઈ કરીશું એને ગાલખાત અનામત કહેવાય તો ગાલખાત અનામત છે કે હવે પછી જુઓ એમાં ઉદાહરણ આપણે જોઈશું ઉદાહરણ નંબર 14 જુઓ સાજનવાળો ઉદાહરણ છે એમાં દેવાદારો કેટલા રૂપિયાના છે જુઓ 1,00,000 રૂપિયાના દેવાદારો છે ગાલખાત અનામત પણ કાચા સર્વેમાં 6,000 રૂપિયા આપેલી છે બાકી એની જો ગાલખાત અનામતની બાકી છે 6,000 અને હવાલામાં એવું કીધું છે દેવાદારો પર 10% ગાલખાત અનામતની જોગવાઈ કરો તો આપણે શું કરીશું બોલોજી દેવાદારો અહીંયા કેટલા બતાવીશું 1,00,000 અહીંયા 1,00,000 દેવાદારો 1,00,000 દેવાદારો 1,00,000 ક્લિયર અને બીજા ગાલખાત અહીંયા તમને અનામત આપેલી છે આપણે જૂન નજુ ફોર્મ બનાવીએ એટલે તો આ ગાલખાત જૂન નજુ ફોર્મ એટલે કાચા સર્વાય અથવા તો એને એવું કહેવાય કા હ કાચા સર્વાયાની હવાલાની હવાલાની અને જૂન નજુ ફોર્મ બોલો તો શું કહેવાય જૂની જૂની એ રીતે કહેવાશે એમને તો અહીંયા ગાલખાત કઈ લઈશું આપણે પહેલા કાચા સર્વયાની પ્લસ ગાલખાત અનામત એ હવાલાની માઇનસ ગાલખાત કાચા સર્વયાની મિત્રો તમને ગાલખાત અનામત આપેલી છે કેટલી આપેલી હતી 6,000 આપેલી છે એ કાચા સર્વેમાં આપેલી અને આપણે અહીંયા મૂકી દઈએ આપણો નિયમ શું હતો કાચા સર્વેની બાકીની કેટલી અસર આપવાની છે એક જ અસર આપવાની છે તો જો આ 6,000 છે એની એક જ અસર આપી દીધી આ 1,00,000 છે એની પણ એક જ અસર આપી આ જમા બાકી હતી જુઓ તમે કેટલી બાકી હતી જમા તો જો ઉધારમાંથી બાદ કરી મૂકે એટલા તો જમા હવે હવાલો જો હવાલામાં શું કીધું 10% ગાલખાત અનામતની જોગવાઈ કરો તો આમાંથી 10,000 એટલે માઇનસ ગાલખાત અનામત 10,000 90,000 અને હવે અહીંયા આ ગાલખાત અનામત જે 10,000 છે ઉધાર માંથી બાદ કરે એટલે કઈ અસર થઈ જમા અસર થઈ આપણે આનો અર્થ એવો થયો કે 10,000 ગાલખાત અનામત વર્ષના અંતે રાખવી જરૂરી છે પણ એમાં ઓલરેડી 6,000 તો આપણે રાખેલી હતી તો વધારાના રાખવાની જરૂર કેટલી પડી 4,000 રૂપિયા એ 4,000 રૂપિયાના ખાતે ઉધાર થઈ ગયા કોન્સેપ્ટ ક્લિયર ક્લિયર તો બોલોજી કેટલી જોગવાઈની જરૂર હતી 10,000 અગાઉથી આપણે કેટલી રાખેલી 6,000 તો હવે લેવાના કેટલા રહ્યા 4,000 રૂપિયા એટલે 4,000 રૂપિયા એને એડ ફેંકાઈ ઓકે આવું એ બની શકે કે આપણે અગાઉ 6,000 હોય ને હવે એમ કે 4,000 જ રાખવાની જરૂર છે તો આપણે શું કરીએ અહીંયા 4,000 6,000 બાદ કરીએ તો માઇનસમાં 2,000 આવે તો 2,000 છે ને માઇનસમાં આવે ને તો સામેની બાજુ લઈ જવાનું કે ગાલખાત અનામતનો વધારો
એનો અર્થ કે ગયા વર્ષે આપણે રાખવાની જરૂર કેટલી હતી, હવે રાખવાની જરૂર કેટલી છે? 4000. અને પહેલા રાખેલી હતી કેટલી? 6000. તો હવે 2000 રાખવાની જરૂર નથી. તો એવા સંજોગોમાં 2000 આપણે સામેની બાજુ દર્શાવી દઈશું. ત્યાર પછી જુઓ, દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત એટલે શું? કે ભવિષ્યમાં દેવાદારો આપણને સમયસર પૈસા આપી જાય તો આપણે એમને ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ. તો ડિસ્કાઉન્ટની અત્યારથી જ જોગવાઈ કરી નાખવાની. એટલા માટે તમને એક ઉદાહરણ આપીશ એટલે ખબર પડે. હું તમને એમ કહું કે તમે 30 માર્ચના રોજ, આ સમજવા જેવું છે, 30 માર્ચના રોજ તમે કોઈને 1 લાખ રૂપિયાનું વેચાણ કર્યું અને એને આપણે એવું કીધું તું મહિનામાં પૈસા આપી જઈશ ને તો હું તને 5% ડિસ્કાઉન્ટ આપીશ. તો એના 5% કેટલા થાય? 5000 રૂપિયા થાય. 5000 રૂપિયા થાય. વેચાણ અત્યારે કરીએ, આનું વટાવ આપણે આવતા વર્ષે આપીએ તો ખરેખર ખર્ચ તો ક્યાંનો કહેવાય? આ વર્ષનો કહેવાય. એટલે ભલે આવતા વર્ષનો ખર્ચ નથી, એટલા માટે શું કરીએ છીએ, આ વર્ષના નફામાંથી જ એટલા રૂપિયા આપણે બાદ કરી દઈએ છીએ, એની જોગવાઈ એટલા માટે આપણે કરીએ છીએ. ક્લિયર આટલામાં અહીંયા સુધી? અમે જો હવાલાની અંદર એમાં ઉદાહરણ નંબર 15 છે. 15માં શું આપેલું છે? જો મીનાના તારીખ 31/3/2015 ના કાચા સર્વેમાં નીચેની બાકીઓ લેવામાં આવી છે. એમાં એવું આપ્યું છે કે દેવાદારો કેટલા રૂપિયાના? 2 લાખના છે. ગાલખાત અનામત 5000. ગાલખાત 10000. દેવાદાર પર વટાવ અનામત 400. અને આપેલ વટાવ કેટલો છે? 600 રૂપિયા છે. અને હવાલામાં હવે તમને એવું આપ્યું છે કે દેવાદારોમાંથી કેટલા? 6000. ગાલખાત માંથી વાળો દેવાદાર પર 5%, ગાલખાત અનામતની જોગવાઈ કરો, દેવાદાર પર 1% વટાવ અનામતની જોગવાઈ કરો. તો હંમેશા છે ને આવો જ્યારે પણ દાખલો આવે ને, પહેલાં ગાલખાત માંડી વળાય, ગાલખાત માંડી વાળો, પછી ગાલખાત અનામતની જોગવાઈ કરો. ગાલખાત અનામતની જોગવાઈ કરી લો ત્યાર પછી તમારે દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની. કોને કોને બોલો છો? પહેલા ગાલખાત અનામત અને ત્યાર પછી દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની. તો જુઓ એની અંદર તમે પહેલાં ડાયરેક્ટ પાકું સરવૈયું જુઓ. પાકા સરવૈયામાં આપણો પાકો સરવૈયો છે, આ મિલકત લેણા છે. બોલો દેવાદારો, બોલો 2 લાખ. બરાબર છે. એની અંદર પછી ગાલખાતનું ફોર્મ આપણે મૂકી જ દઈએ, નફા નુકસાન ખાતું. અહીંયા ગાલખાત કાચા સરવૈયા પ્લસ ગાલખાત આ જે ફોર્મેટ છે ને, એવું ને એવું ફોર્મેટ દેવાદારો વટાવ માટે તમને આપેલું છે. જો એની અંદર કે આપેલ વટાવ, દેવાદાર પર વટાવ અનામત હવાલાની, દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયા, આવું જ ફોર્મેટ છે વટાવ માટે. બોલો જી શું આવશે? આપેલ વટાવ પ્લસ દેવાદાર પર વટાવ, પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની, અને માઇનસ દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયા. હા, આપણું ફોર્મેટ છે. તો કાચા સરવૈયામાં જેટલું આપેલું છે પેલું લખી દઈએ આપણે. કાચા સરવૈયામાં શું આપ્યા હતા? દેવાદારો આપ્યા હતા 2 લાખના, એ આપણે અહીંયા બતાવી દીધા. પછી બીજું શું આપ્યું છે? ગાલખાત કાચા સરવૈયામાં, તો કાચા સરવૈયાને 10000 અહીંયા મૂકી દેવાના. પહેલા આ કરી દેવાનું હવાલા લીધા વગર. ગાલખાત પછી ગાલખાત અનામત કે કાચા સરવૈયા, ગાલખાત અનામત 5000. પછી દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયાના 400. આપેલ વટાવ 600. આપેલ વટાવ 600. દેવાદાર પર વટાવ
હવે જો મિત્રો, આટલી વિગતો આપણને કાચા સરવૈયામાં આપેલી છે એમાં, તો એની અંદર હવે તમારે હવાલાની અસર કઈ રીતે મળશે એમાં? તો જો પેલા ગાળખાત માંડીવાળો કેટલા છે? 6000 માઇનસ ગાળખાત આપણે થોડું ઉતાર રાખે છે 6000, કેટલા રહી હશે? 1,94,000. પછી આની બીજી અસર આપી દો, આ રહી ઉધારમાંથી બાદ કરે એટલે જમા અસર, અને અહીંયા 6000. પછી આમાંથી માઇનસ ગાળખાત અનામત કેટલી? 5% કીધા છે? 9700. રકમ બોલજો. 1,84,300. આની બીજી અસર અહીંયા 9,700. આમાંથી હવે વટાવ, દેવાદાર વટાવ નામ કેટલા? 1,843. જે રકમ આવે તે અહીંયા મૂકી દેવાની. પછી એ જ રીતે આ રીતે જ 1,843 અહીંયા મૂકી દેવાનું. આનો તમે સરવાળો કરી દો. જે રકમ આવશે અહીંયા આવશે, અને એમાંથી 5000 માઇનસ કરી દેવાની, એટલે અહીંયા આવશે રકમ જે આવશે તે 20,000. અને એ રીતે અહીંયા આની અંદર ઉમેરી દેવાના 2,443, એમાં 400 બાદ કરી નાખે એટલે 2,043. તો આની દરેકમાં શું થયું? આ જમા અસર થઈ, અહીંયા ઉધારમાંથી બાદ કરે એટલે જમા અસર થઈ, અને અહીંયા ઉધારમાંથી બાદ કરે એટલે જમા અસર, અને અહીંયા બધે મૂકી દીધું એટલા ઉધાર. તો મિત્રો, કોઈ પણ હવાલા આવે તો આ રીતે તમારે જેટલી રકમની ઉધાર અસર આપો એટલી જ રકમની જમા અસર આપવાની. પછી હજુ ઘણા બધા આપણે વાર્ષિક હિસાબની અંદર હવાલાઓ છે, અને આપણી બુકની અંદર બધા જ હવાલાઓ આ રીતે સમજાયેલા છે કે ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય, એ રીતે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયેલું હોય, કે ઉધાર એટલે ખરીદ પરત નોંધવાનું રહી ગયું. કોઈ પણ હવાલા આવે તો આટલું તમે યાદ રાખજો કે જેટલી રકમની ઉધાર અસર આપો છો એટલી જ રકમની જમા અસર આપવાની. ક્લિયર? આટલામાં તો આ તમારે બેઝિક ફંડા છે, તમારે છેક સુધી યાદ રાખવાના છે. ઉધાર જમા અસરને આધારે જ તમે વાર્ષિક હિસાબ ગણજો, બરાબર છે? મને ખાતરી છે લોકોને હવાલાઓ બધા આવડશે જ, અને તમે જાતે પણ પ્રયત્ન કરી શકો એ રીતે સરસ રીતે આપણા ગુજરાત સરકારે, પાઠ્યપુસ્તક મંડળે અને એના બધા લેખકોએ મહેનત કરીને સરસ રીતે આખું તૈયાર કર્યું છે, એનો તમે ખૂબ લાભ લેજો એમાં, બરાબર છે? નમસ્તે. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રૂચિ અને ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રૂચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રૂચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રૂચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજવિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે.
અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રૂચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય અને આ 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે, ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ. વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો, જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય, આપણે પાનું ફાડી નથી દેતા, આખું પુસ્તક અખંડ જ રાખીએ છીએ. એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે, અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે, તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે, એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મુરઝાવવાનું પાપ મહેરબાની કરીને ન કરો. એ ફૂલ છે, એ ફૂલને ખીલવા દો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રૂચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સિસ. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે,
તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી NDA પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જોકે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી SSB ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે NCC પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા CDS માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડેમી, ઇન્ડિયા નેવી એકેડેમી અને એરફોર્સ એકેડેમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈપણ અધિકારી તાલીમ એકેડેમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન્ડ અધિકારી અથવા JCO તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી GPSC અથવા UPSC પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. CBI, RAW અથવા IB માટે પસંદગી પણ UPSC દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.